અસલામ વાલેકુમ મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ સ્વાગત છે ધોરણ વિષય ગુજરાતી કલશોર આપણો વિષયાંક છે પાઠ નવ કે જેનું નામ છે રંગબેરંગી મસાલીઓ જુઓ બાળ મિત્રો અગાઉની વિડીયોમાં આપણે આ પાઠમાં આવતી એક વાર્તા વિશે જોઈ ગયા હતા તમને ખબર જ છે આ વાર્તા અધૂરી છે વાર્તાનું નામ છે બધા સ્વાદનું વ્રત જુઓ બાળ મિત્રો તમે જાણો છો આપણી વાર્તા અધૂરી છે તો આ વાર્તામાં આપણે અગાઉની વિડીયોમાં જે થોડું ઘણું જોઈ ગયા હતા તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ શિરીને વ્રત કર્યા હતા તમને ખબર છે શિરીને કયા કયા વ્રત કર્યા હતા સરસ ગળિયું વ્રત ખાટું વ્રત આપણે આ બે વ્રત વિશે જોઈ ગયા હતા ગળિયું વ્રત કર્યું ત્યારે શીરો ખીર દૂધ પાક ખાધા હતા બરાબર ને અને જ્યારે ખાટું વ્રત કર્યું ત્યારે કઢી પીધી સંતરા કાચી કેરીના કટકા ખાધા તો બાળમિત્રો આપણે અહીં સુધી જોઈ ગયા હતા હવે શિરીન ત્રીજો વ્રત કરવાની છે આ વાર્તામાં આજે આપણે તેના વિશે જોઈશું તો સૌ પ્રથમ આપણે થોડા ઘણા શબ્દો જોઈ લઈએ આ શબ્દોનું તમારે મારી સાથે સાથે વાંચન કરવાનું રહેશે તો ચાલો અહીં ધ્યાન આપો ચિંતા સાતળી તળિયા તીખું આદુ મરચાં કતરણ ધુમાડા મધ મોઢું બટકું ઊંચ ચા પવાલા પેશી જીભ અટક્યા ત્રીજું સૂચવ્યું દૂધ ખજૂર જુઓ બાળ મિત્રો તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને બે બે વાર લખવાના રહેશે અને સાથે સાથે વાંચન પણ કરજો આ શબ્દો લખવામાં જોડણીની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો હવે આપણે વાર્તાની ચર્ચા કરીએ અહીં ધ્યાન આપો શિને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વ્રત મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેમણે કહ્યું વારું મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા મમ્મીએ આદુની કતરણ સાતળી શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ જુઓ બાળ મિત્રો શ્રીને ગળ્યું વ્રત કર્યું હતું ખાટું વ્રત કર્યું હતું ત્યાર પછી તેને વિચાર કર્યો કે હવે તીખું વ્રત કરીશ શ્રીને શો વિચાર આવ્યો તીખું વ્રત કરવાનો વિચાર આવ્યો શ્રીના મમ્મીને થોડી ચિંતા થઈ ચિંતા એટલે ફિકર પણ એના મમ્મીએ કહ્યું કંઈ વાંધો નહીં તેના મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા મમ્મીએ આદુની કતરણ સાંતળી શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ કેમ ગભરાઈ આ મોટા મોટા મરચાં જોઈને આદુની કતરણ જોઈને શિરીન ગભરાઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધા હતા થોડી હિંમત કરી શીરીને આદુની કતરણ ચાવી તે પછી મરચાંનું બટકું ભર્યું જુઓ બાળ મિત્રો તેણે જોયું શું જોયું તેણે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધી હતી બરાબર થોડી હિંમત કરી શિરીને આધુનિક કતરણ ચાવી ત્યાર પછી તેણે મરચાંનું બટકું ભર્યું હવે જુઓ આગળ શું થયું શિરીના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ગાલ લાલ થયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા માથાના વાળ ઊંચા થઈ ગયા હવે તમે જ વિચારો કોઈ તીખી વસ્તુ તમે ખાઓ ત્યારે તમારા નાક આંખમાંથી બધેથી પાણી નીકળે છે બરાબર ને અને ગાલ લાલ લાલ થઈ જાય છે જાણે કાનમાંથી ધુમાડા નીકળતા હોય એવી જ રીતે શિરીરનું પણ થાય છે કે શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળે છે એના ગાલ લાલ લાલ થઈ જાય છે તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ જાણે ઊંચા થઈ ગયા વિચારો શિરીનને આ બધું કેટલું તીખું લાગ્યું હશે ચાલો હવે આપણે આગળ જોઈએ શ્રીને બે પવાલા પાણી પીધું મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે શ્રીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય જુઓ બાળ મિત્રો શ્રીને હવે તીખું લાગ્યું તો શીરીને બે પવાલા પાણી પીધું હવે તમને કોઈ વસ્તુ તીખી લાગે તમે તરત જ પાણી પીવા બેસી જાઓ છો અને એટલું બધું એટલું બધું પાણી પી લો છો કે તમારું પેટ જાણે ફાટી જશે બરાબર ને તો શીરીને પણ આવું જ કર્યું તેણે બે પવાલા પાણી પી લીધા હવે પાણી પીધા પછી તેના મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે મધ કેવું હોય મીઠું હોય હવે શ્રીને વિચાર કરીને કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય તો તેના મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય એટલે કે મધ લઈ શકાય શ્રીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું તેની જીભ પર ઠંડક થઈ તેના ગળાને સારું લાગ્યું તેની આંખના પાણી અટક્યા દાદીએ કહ્યું બસ બેટા ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી શિરીને શું કર્યું ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું હવે મધ કેવું હોય મીઠું મીઠું હોય તો શીરીને જ્યારે મધ મોઢામાં મૂક્યું તો તેની જીભ પર ઠંડક થઈ તેના ગળાને સારું લાગ્યું અને તેની આંખના પાણી અટક્યા હવે તેના દાદી શું કહે છે ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત લંબાવવાની જરૂર નથી શિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય ખજૂર ખવાય શિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ જ્યારે તેના દાદી તેને ના પડે છે ત્યારે શિરીન શું કહે છે કે આ ત્રીજું વ્રત તો પૂરું કરવું પડે ને તો તેના મમ્મીએ તેને સલાહ આપી કે વ્રતમાં દૂધ પીવાય ખજૂર ખવાય તો શેરીને પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાય સૂઈ ગઈ સમજ પડી તમને આજે આપણી આ વાર્તા અધૂરી છે જુઓ બાળ મિત્રો આ વાર્તા આધારિત કેટલાક શબ્દો આપણે અગાઉ જોઈ ગયા છીએ તમારે એ શબ્દોને તમારી ગુજરાતીની નોટમાં બે બે વાર લખવાના રહેશે તમને આટલામાં સમજ પડી ગઈ ને થેન્ક યુ Thank mm -hmm. you.